ગીર સોમનાથના ઉનામાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીને આધારે પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર રેશનિંગના અનાજના ગોડાઉન ઉપર પાડેલા દરોડા દરમિયાન અનાજ તો મળ્યું પણ સાથે મળી આવ્યો હતો દારૂનો જથ્થો. ગીર સોમનાથ જિલ્લા પુરવઠા અધિકારી, ઉના પ્રાંત અધિકારી તેમજ ઉના મામલતદારની હાજરીમાં અનાજના ગોડાઉન ઉપર કરેલી રેડ દરમિયાન અનાજની સાથે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ નજીક આવેલું હોવાથી આટલો મોટો દારૂનો જથ્થો જિલ્લા મેજિસ્ટ્રેટની ટીમે પકડી પાડતા પોલીસ વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. આજે અમને એક બાતમી મળેલ કે ઉના દેલવાડા રોડ ઉપર આવેલ જે ચાર થાંભલા પાસેની જે શાક માર્કેટ છે તેની નજીક નગરપાલિકાના ટાંકા પાસે સર નંબર 591માં એક ગોડાઉન આવ્યું છે. તેમાં શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળી, જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉનાને ત્યાં તપાસ અર્થે મોકલી. તેઓની તપાસમાં ત્યાં ગોડાઉનનું પંચો હાજરીમાં તાળું તોડતા તેના નીચેના ભાગમાંથી ઘઉં ચોખા બાજરીના કુલ 194 કટ્ટા, એક કટ્ટામાં 60 કિલો માલ હોય એવા 194 કટ્ટા મળી આવે, તથા જે બાલ શક્તિના પેકેટ આવે છે ICDSમાં એના 17 પેકેટ મળી આવે. આ તમામ જથ્થાની કિંમત 4,34,000 જેવી થતા થાય છે. ગોડાઉનના ઉપરના ભાગે તપાસ કરતાં તાળું તોડતા તેની અંદર રોયલ સ્ટેક અને પ્રિન્સ જોન્સ એમ બે બ્રાન્ડની 180 ml 1353 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો પણ મળી આવે. આ જથ્થો જે છે એ આનું પોઝિશન જે છે એ ગોડાઉન હોય યોગેશ્રી લક્ષ્મણગીરી ગોસ્વામી રહેવાસી ખાંભા અમરેલીનું હોવાનું માલુમ પડે. અને આ જે ઇંગ્લિશ દારૂનો જથ્થો છે એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 41 નીચળ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉના દ્વારા આગળની તપાસ કરવા માટે ઉનાના જે PI છે તેને સોંપી દેવામાં આવેલ છે.